सूरत में ज बे दिवसे हत्या की घटना सामे आती होय छे। त्यारे गत रोज सूरत ना डिंडोली विस्तार में वधु एक हत्या की घटना सामे आवता चकचार मची जवा पामी हती। सूरत ना डिंडोली विस्तार में आवेला हड़पतिवास में रहता सागर नामना युवकना प्रिया नामनी युवती साथे लग्न थया हता। जो के पति पत्नी पहला तो राजी खुशी थी रहता हता, पण प्रिया ने अन्य एक युवक अमित साथे आँख मळी जता त्रण महीना पहला ते अमित साथे भागी पोतानो अलग संसार शुरू कर्यो हतो, जेने लईने पति सागर ने अन्य जग्या पर लग्न करवाने लईने पत्नी भागी गया। त्रण महीना बाद पत्नी पासे पहोंच्यो हतो अने पोताने छूटा छेड़ा आपवा माटे कह्युं होय। आ वात ने लईने पत्नी प्रियाए तेना प्रेमी अमित ने कहता आ मामलो गरमायो हतो अने अमित घातक हथियार साथे सागर पर हुमलो करवा पहोंची गयो हतो। जो के सागर हुमलो थई ते पहला त्यांथी भागी छूट्यो हतो। ए दरमियान सागरनो नानो भाई अजय वच्चे पड्यो हतो। अमित ने मारा भाई पर हुमलो केम करे छे तेवुं पूछवा जता ते समये सागरना नाना भाई अजय ने माथामां कोई बोथळ पदार्थ मारी दीधो हतो, जेने लईने माथामां गंभीर इजा पहोंची हती। आ कारणे ते त्यां ज ढळी पड्यो हतो। जो के स्थानिक लोकोए दोड़ी आवीने अजय ने सारवार माटे हॉस्पिटल में लई गया हता। त्यां अजयनुं सारवार दरमियान करुण मौत थयुं हतुं। जो के आ मामले डिंडोली पोलीसे हत्यानो गुनो दाखल करी तपास शुरू करी हती अने आरोपीने झड़पी पाड़वा चक्रो गतिमान कर्या हता। त्यां तो आजे अजय अने सागरनो परिवार पोलीस स्टेशन पहोंचीने अमारा परिवारना दीकरानी हत्या मामले न्याय आपो अने आरोपीनी धरपकड़ करो एम कही हंगामो मचाव्यो हतो। जी आपनुं नाम? मारुं नाम संगीताबेन हरीशभाई चौधरी। આપનું ક્યાં રહેવાનું છે ને શું ઘટના બની? નવો હરપટીવાસમાં રહેવાનું છે, મારા ભાઈના છોકરાનું મર્ડર થઈ ગયેલું છે। શું ઘટના બની હતી, કારણ શું હતું? પેલી પિયા નામની છોકરી હતી, મારા ભાઈના મોટા છોકરા સાથે લગ્ન કરેલા હતા, તો તે અમિત નામના આરોપી સાથે એરીએ 3 મહિના પહેલાં એરીએ જતી રહેલી હતી, તો મારા ભાઈનો છોકરો મોટો સાગર તે એમના ઘેરે ગયેલો કે તું ભલે એના તે રહે તો કંઈની રાજી ખુશીથી રહે, પણ મને ફારગતી આપી દે, દિવાળી પછી મારે લગ્ન કરવાશે બીજી જગ્યાએ, એમ કહીને એ ઘરેથી ચાલી આવેલો, તો પેલી પિયાએ અમિતને કીધું કે સાગર આવેલો તો ફારગતીની વાત કરેલી હતી, તો પેલો અમિત આવીને ઉશ્કેરાઈને આવીને પેલા સાગરના પછાડી મારવા દોડેલો હતો, તો એમાં એ સાગર નાહી છૂટતા પેલો નાનો ભાઈ અજય વચ્ચે આવ્યો કે મારા ભાઈને કેમ મારવા દોડે, વાત કરતાં કરતાં ની હાથમાં અમિતે આવીને એના પર માથા પર હુમલો કરી દીધો। જે હુમલો કર્યો છે, તમે આજે ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે આટલા લોકો કેમ આવ્યા? અમારું કહેવાનો મતલબ એ જ આવે છે કે જે આરોપી પહેલા નંબર પર પ્રિયા કે તેના માટે ઝઘડો થયેલો, તેને કાલે બપોરે પોલીસ સ્ટેશનમાંથી પોલીસવાળા આવીને નામે કરીને એને લઈને ગયા, એને પોલીસ ચોકીમાં હાજર કરવામાં આવ્યા। હવે ગઈકાલે અમે રાત્રે 10 વાગે અમે પોલીસ ચોકીમાં તપાસ કરવાયા કે એને લાયા કે નહીં લાયા એમ કરીને તપાસ કરવા માટે અમે પહેલાં ગયા પેલી પોલીસ ચોકીએ, ત્યાંથી એમ કીધું પેલી પોલીસ ચોકીએ તો અમે આવીને અહીંયા 3 માર તક અમે તપાસ કરી, પણ અમને પિયાની નજરમાં આવ્યા નહીં, અમિત નજરમાં આવ્યો, તો હું એ ડિંડોલી પોલીસવાળાના કાયદામાં એ લખેલું છે કે જે આરોપી છે તેને પર્સનલ લૂંટમાં રૂમમાં રાખવામાં આવે છે। ડિંડોલી પોલીસથી શું અપેક્ષા રાખો છો? મને અમને એ જ અપેક્ષા કે મારો છોકરો ગયો છે તો અમને જે પિયા નામની છે એના પર બી કાયદેસરનો ગુનો દાખલ થવો જોવે ને થવો જોવે। તમારી માંગ પૂરી ન થાય તો તમે શું કરો? અમારી માંગ નહીં પૂરી થાય તો મારા પોયરાને હું દફનાવા નહીં દઉં। જી આપનું નામ? મારું નામ સુરેખા। ઘરે જઈને મારી આવે એટલો જ બોલ્યો છે બોયડો, ને એમ કીધું કે મારું હોય ને એટલે મારે 2 વખત બોલ્યો છે, જઈને તાત્યા ટોળી લાગજે તારે ને ત્રીજી વખત ભટકો મારી લો, ને અમે મામા લોકો બધાને બોલાવે છે ને કે જ્યાં કે જઈને જોવા ને તેને બોલાવી લાવે કે અમે અહીંયા જ ઉભો રહી ને પછી બોલાવા ગયા ને એટલે એ નાહી ગયો। હજુ છૂટું નથી કર્યો, એ ભાઈ ખાલી એટલું કેવા ગયેલો કે મારે છૂટું કરવાનું છે, કાલે લગ્ન ના કાગળ યાદ એમ કે ફારગટી જોઈ છે, એને લગ્ન કરવાના છે, અત્યારે દિવાળી ગઈ કે નહીં તો લગ્નની સમય હતી કે મારે લગ્ન કરવા છે, બીજા તો ફારગટી આપણને ખાલી એટલું કે આગળ, એટલે ભાઈ આવ્યો ને ઘર ટોળ બા કરો, એ લોકોનું મહેનતથી ઘર બનાવેલું છે,
કે એમને નથી ઘર બનાવે તે પોળો બોલવા આવેલો ખાલી કઈ નું ગઈ જી ગાર પર નથી બોલ્યો ને કઈ નથી બોલ્યો રહી મેં ડિંડોલી પોલીસ સ્ટેશન આટલા બધા વ્યક્તિઓ કેમ આવે ખાલી એ કરવાના છે એની બોડી ને કઈ લાવી ના મૂકો એટલો જ અમે કહેતા છે બેન્ડેવ ને સજા જોવે કેમ કે પોળા એ પોળા ના ને એના લીધે જ મારેલા છે એને કાલે હોકી લઈને બોલાવી દેડે છે ને દે દે છે આપવાની આવી રહી ની આવી એટલે પોલીસ આલા આવેલા હતા પોલીસ આલા કઈ કરતા નથી જી બેન આપનું નામ મારું નામ લતા જી આપનું ક્યાં રહેવાનું છે ને શું ઘટના બની ઇન્દોલીમાં જ રહેવાનું મારા છોકરાને આ લોકોએ ગમે તેમ મારીને મારી લખ્યો આજે છોકરો મારો ચાલ્યો જેવો જુવાન જેવો પર જેવો હું એની માં જ છું માને તો લાગે તો ખરું જ ને હવે લાગે તો ખરું જ ને આ લોકોએ મારા પેલી છોક મારી હોવ મારે હોવ નાહી ગઈ મારો છોકરો ખાલી છૂટું કરવાનો બારા ત્યાં જીવ્યો ખાલી તે લોકો ભરવડ આવી રહ્યો ને છોકરાને ખાલી એટલું જ કીધું કે મારા છોકરાને એમ કીધું આજે મારી ભાભી તું આટલા ફૂટીને વાપરી ત્યારે તમને સારું લાગ્યા તમે બોલ્યા ચાલ્યા કોઈ નહીં ને આજે તું એમ કે અહીંયા મારવા સારું આવ્યો તો મારા પોયરાની હું ભૂલ થઈ ગઈ ખાલી એટલું જ બોલ્યો અને મારા પોયરાને ભટ દીકરા માથામાં મારી દીધું મારો પોયરો ચાલ્યો ગયો મને તો એટલું જ જોવે ને મને અન્યાય જોવે બસ તમે આજે આટલા બધા ભેગા મળીને પોલીસ સ્ટેશન શું કામ માટે આવ્યા છો એની છોકરીને જે મારી ઓવ હતી ને તેને હજાર કરવાની અહીંયા ઘરે બસ એને હજાર એ હું કહી રહ્યો છું પોલીસ જોબ નથી આપતા એને લાવવા એને લાવવાનું શું કારણ હતું એને લઈ જવાનું શું કારણ હતું એને સજા કરો બસ એને બી સજા મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત